મિત્રો, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત દ્વિવેદી. વાત કરીશું 29/11/2019 અને શુક્રવારના દિવસે આપની આજ વિશે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ આજના દિવસે કૌટુંબિક બાબતોની અંદર તણાવ ઓછો થશે. કૌટુંબિક બાબતોની અંદર ચાલેલા વિવાદની અંદર આજે અંતિમ તા આવવાની શક્યતાઓ રહેલી છે. માનસિક અશાંતિ રહેશે. આર્થિક બાબતોની અંદર તમને ચોક્કસ રીતે લાભ જણાશે. મિત્રો સાથે મતભેદ રહેવાની શક્યતાઓ છે. બાળકનું આરોગ્ય બગડે એમને આજના દિવસે ક્રેમ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો મધ્યમ પ્રસાર કરી શકશો. વાત કરીશું બીજી રાશિ કહેતા વૃષભ રાશિની. પારિવારિક અને લગ્ન જીવનની અંદર ચોક્કસ રીતે તણાવ જોવા મળશે. આજના દિવસે જમીન અને જાયદાદના કાર્યોમાં પ્રગતિ અને આજના દિવસે તેની અંદર મુકાયેલા મુશ્કેલ પ્રશ્નોનો હલ મળશે. આવક કરતાં જાવક વધશે. આજના દિવસમાં શેરબજારની અંદર કરેલું રોકાણ તમને ચોક્કસ રીતે સારો લાભ આપશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમે તમારો સારો પ્રસાર કરી શકો છો. મિત્રો, વાત કરીશું ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિની. માનસિક અશાંતિ રહેશે. ભાગીદારીનો સહયોગ આજના દિવસે ચોક્કસ રીતે સારો મળશે. કામકાજમાં ધ્યાન આપશો તો ચોક્કસ રીતે તમે આગળ વધી શકશો. નવા કામોથી ચોક્કસ રીતે લાભ મળશે. આજના દિવસે તમારે જીવનની અંદર કામકાજની અંદર પણ રાહત જોવા મળશે અને રાહતનો અનુભવ પણ કરી શકશો. આજના દિવસે ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પસાર કરી શકશો. વાત કરીશું કર્ક રાશિની. આત્મા જનોનું આજના દિવસે સારો સહકાર અને અહીંયા સારો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ પણ જાતનો આજના દિવસે ખોટો વિચાર તમને તમારા જીવનમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે. સંતાનોના પ્રશ્નોમાં અહીંયા વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. સંતાનોના જીવનની અંદર આજના દિવસે તમારો ચોક્કસ સમય આપજો. આજના દિવસે નાના પ્રવાસના પણ યોગ બનશે. આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકશે. વાત કરીશું સિંહ રાશિની. કામકાજમાં વૃદ્ધિ, આવક સારી રહેશે. આજના દિવસે નાના રોકાણ પણ સારો લાભ આપશે. પ્રવાસથી આજના દિવસે તમને ચોક્કસ લાભ મળી શકે છે. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ સારો પ્રસાર થઈ શકશે. વાત કરીશું છઠ્ઠી રાશિ કહેતા કન્યા રાશિની. સ્વાસ્થ્યમાં આજના દિવસે કાળજી રાખવાની જરૂર છે. આરોગ્ય બગડે તેવી શક્યતાઓ રહેલી છે. ખાનપાનમાં નિયમિતતા રાખજો. આજના દિવસે ધંધામાં સારું અને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. લાભ પણ સારો પ્રાપ્ત થશે. માટે આજના દિવસે તમારા જીવનની અંદર તમારે ધીરજ થી કામ કરવાની જરૂર છે. આજના દિવસે તમારું દાંપત્ય જીવન એ પત્નીનો પણ સારો સહકાર પ્રાપ્ત થશે. પિંક વસ્ત્રો ધારણ કરજો. આજના દિવસે જીવનની અંદર અનેક લાભો પ્રાપ્ત થશે. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ આજના દિવસે કામ શક્તિ એટલે કે જીવન શક્તિમાં સારો વધારો થશે. જીવન શક્તિની અંદર બુદ્ધિ તત્વની અંદર પણ સારો વિકાસ થશે. આજના દિવસે ભાગીદારી વાળા વ્યક્તિઓએ કામની અંદર સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે અને ભાગીદારી દ્વારા તમને સારો સહયોગ પણ પ્રાપ્ત થઈ શકે છે. ઉપરી અધિકારીઓ દ્વારા આજના દિવસે તકલીફ જણાશે. નોકરિયાત વર્ગને આજના દિવસે શત્રુઓ દ્વારા ઉપાધિ પણ રહેશે. લીલા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો મધ્યમ પ્રસાર થઈ શકે છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. કોઈ પણ મહત્વપૂર્ણ કામ રાજકીય ક્ષેત્રના કામોમાં સફળતા પ્રાપ્ત થશે. ધંધામાં ધંધાની અંદર લગતા કાર્યોની અંદર પ્રશ્નોની અંદર તમને ચોક્કસ નિરાકરણ મળશે. સામાજિક જવાબદારી તમારા જીવનની અંદર વધતી જણાશે. કોઈ પણ રોકાણ માટે આ સમય તમારા માટે બિલકુલ સારો છે અને આજના દિવસે ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકશે. વાત કરીશું ધનરાશિની. રાહત તેમજ આજના દિવસે શાંતિ રાખવાની જરૂર છે. મિત્રો, વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખજો. વડીલોની આજના દિવસે રાહબરીની અંદર તમે નિર્ણય લેવાથી આજના દિવસે તમને તમારા જીવનમાં ચોક્કસ રીતે સારો લાભ પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે તમારે શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરવાના છે અને ત્યાર પછી આજના દિવસે ભગવાન ગણેશજીને યાદ કરી તમારા દિવસની શરૂઆત કરવાની છે. વાત કરીશું અહીંયા મકર રાશિની. આજના દિવસે તમારા જીવનની અંદર અહીંયા આવક કરતાં જવક વધશે. તેમજ આજના દિવસે તમારે કામકાજની અંદર પ્રસન્ન ચિત્તે અને આનંદપૂર્વક તમારું કામ ચોક્કસ રીતે પાર પડશે. પરિવારજનોનો સારો સહયોગ પ્રાપ્ત થશે અને આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું કુંભ રાશિની. કામકાજની અંદર સારી
આવક થશે આજના દિવસે સાચવીને કામ કરવાની જરૂર છે, નવા રોકાણો કરશો નહીં તો ચોક્કસ રીતે તમને નુકસાન થશે। આજના દિવસે રોજગારી ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકશો। પિંક વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમારે સારો લાભ જણાશે। વાત કરીશું મીન રાશિની, પત્ની દ્વારા અને ભાગીદારી દ્વારા તમને સારો સહયોગ પ્રાપ્ત થશે। આજના દિવસે તમારા જીવનની અંદર દાન અને સારું કર્મ કરવાથી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। આજના દિવસે કઈ મિત્રો દાન તો કરજો, આજના દિવસે સંબંધમાં સ્પષ્ટ રાખશો તો તમારા જીવનમાં તકલીફ નહીં જણાય। કોઈ પણ કામકાજ કરવું હોય તો નિર્ણયપૂર્વક, સ્પષ્ટતાપૂર્વક અને બુદ્ધિપૂર્વક કરજો। નવા કામકાજમાં ચોક્કસ લાભ રહેશે। સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમારા જીવનની અંદર શાંતિની પ્રાપ્તિ કરશો। મિત્રો, મેષ રાશિથી માંડી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં તમને જણાવ્યું। જો આપના ઘરની અંદર આપનું બાળક ભણી શકતું ના હોય, આળસ કરતું હોય, તેમજ તમારી માનહાનિ થતી હોય, તમારા બાળકની અંદર દિવસે દિવસે અહીંયા નકારાત્મકતા ફેલાતી હોય, તો મિત્રો હું તમને જણાવીશ કે તમારા બાળકને વૃદ્ધિ માટે દરેક માતાએ 16 બુધવારના ઉપવાસ કરવા છે અને 16 બુધવારના ઉપવાસની અંદર પ્રાતઃકાળે ભગવાન શિવના દર્શન કરવાના, મધ્યાહ્ન સમયની અંદર ગાયને લીલું ઘાસ ખવડાવવું, ત્યાર પછી ગાયને લીલું ઘાસ ખવડાવ્યા પછી મગનું દાન શિવાલયમાં કરવું અને મગની અંદર મગ બાફી એની અંદર સામાન્ય રીતે મીઠું નાખી અને મગનું ભોજન કરીને ત્યાર પછી બીજા બધા ભોજનનો આરંભ કરવો, બીજા ટાઈમ મીઠું ખાવું નહીં। ત્યાર પછી પૂનમના દિવસે ચંદ્રની હોરાની અંદર મધ વડે, ચાંદીની સડી વડે તેની જીભ ઉપર રીમ લખશો તો ચોક્કસ રીતે તેના જીવનની અંદર, વિદ્યાભ્યાસની અંદર અને તેની ચંચળતા બિલકુલ દૂર થશે। વિદ્યાભ્યાસની અંદર સારો વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરી શકશે અને તમારા બાળકને શક્ય હોય તો ઘરના ઉત્તર દિશાની અંદર અભ્યાસ કરાવવાનું રાખો અને તેને સુવાનું હોય તો પૂર્વ દિશાની અંદર તેનું મસ્તક રાખી અને તેને સુવાળો। પૂર્વ દિશાની અંદર બાળક બાલ્યાવસ્થાની અંદર વિદ્યાભ્યાસની કામવાળા વિદ્યાર્થીઓ પૂર્વ દિશાની અંદર ઊંઘશે અને ઊંઘ લેશે તો ચોક્કસ રીતે બાળક વિદ્યાભ્યાસની અંદર ઉત્કીર્ણ અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરશે। વધુમાં વધુ ZS TVની ચેનલને અહીંયા સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો અને દરરોજ જોવો આપની આજ વિશે આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા। અસ્તુ શ્રીહી।